ઈશ્વરની થિયરી વિશે વારંવાર પ્રશ્ન પૂછવામાં આવે છે સીધી લીટીમાં ઈશ્વર થિયરી આમ સ્પષ્ટ થયેલી છે ઈશ્વર ક્યાંય બહાર નથી મારી અંદર છે જો મારી અંદર છે તો સૌ કોઈ જીવની અંદર છે જેવો હું છું તેવો તે છે હું મારામાં રહેલા ઈશ્વરનો આદર કરું તો અન્યમાં બિરાજેલા જીવનો કે ઈશ્વરનો સન્માન કે સ્વીકાર કરવાનું રહેવું આ સન્માન કે સ્વીકાર એટલે ક્ષેમ કુશળ પેલું મિનપિયાસીવાળું કોઈનું સુખ દુઃખ પૂછ્યું હતું બસ આટલું કરવું તે જ ભક્તિ છે ટીલા ટપકા નહીં આરતી પૂજા નહીં શ્લોક કે ધર્મયાત્રા નહીં ભક્તિ એટલે કોઈનું સુખ દુઃખ પૂછવું અને તેમાં ભાગીદાર થવું આ કોઈ એટલે હું તમે આપણે સર્વજીવો વૃક્ષો પક્ષીઓ જીવજંતુઓ સઘળું બધું જ એ તત્વ દ્વારા સર્જાયેલું બધું જ મારે મન ઈશ્વર છે મારી અંદર જે થઈ રહ્યું છે તે અને મારી બહાર જે સર્જાઈ રહ્યું છે તે પ્રકૃતિ છે અને જાજી માથા ન પડવું હોય તો આ પ્રકૃતિ તે મારો ઈશ્વર કોઈ એને ભગવાન કહે કોઈ એને પરમાત્મા કહે કોઈ એને પરમ તત્વ કહે કોઈ એને ઈશુ રામ કૃષ્ણ બુદ્ધ મહાવીર વાહેગુરુ એવા નામથી ઓળખે પણ અંતે તો હેમનું હેમ હોય ઈશ્વર છે એવું કોઈ પૂછે તો આ ટૂંકો જવાબ સાવ સિદ્ધિને સાદી વાત જ્યારે કબીરને સમજવાનું થયું ત્યારે પ્રિય કબીરજીએ તો મારી બધી ઉલઝનો દૂર કરી સ્ફટિક સી સ્પષ્ટતા કરી દીધી કભીરજીએ કહ્યું મોકો કાં રે બંદે મેં તો તેરે પાસ મેં ના મુરત મેં ના તીરથ મેં ના કાશી કૈલાસ મેં આ પદ વાંચ્યું અને પછી જગજીત અને ભૂપિન્દરના ગૂંઠાયેલા અવાજમાં એ વારંવાર સાંભળ્યું ત્યારથી બધું ચોખ્ખું ને ચટ થઈ ગયું ઈશ્વરના નામની કોઈ ગડમથલ નથી મનમાં ભગવાન માટે કોઈ પ્રશ્નાર્થ નહીં એને ક્યાંય શોધ્યો નથી કારણ તેને હું તો સદાય સાથે જ અનુભવું છું એ અનુભૂતિ એટલી પ્રબળ છે કે ઈશ્વરને ક્યાંય ખરાય કરવાનું સૂઝતું નથી મેં મારી સમજ અને તે સમજને ટેકો કરતા આધારો ટાંક્યા કેટલાક શાસ્ત્રધારો પણ અહીં નોંધવા છે જેથી કરીને મારી સમજને બળ મળે હિન્દુઓ માટે બ્રહ્મા એવા ભગવાન છે કે જેણે વિશ્વ સર્જ્યું બ્રહ્માએ વિશ્વ સર્જ્યું એ બાહ્ય રૂપ જ નથી કે ગાણિતિક સિદ્ધાંતોના આધારે ચાલે વિશ્વ એ આંતરિક વિષયધારિત સ્વરૂપ છે કે જેમાં વિચારો અને લાગણીઓને પણ સ્થાન છે આપણા વેદો એમ નોંધે છે કે ઈશ્વરે આ વિશ્વ સર્જ્યું નથી તેમણે તો માત્ર બધા જીવોને તેના વિશે સભાન કર્યા છે આ સભાનતા શોધ તરફ દોરી જાય અને શોધ સર્જન તરફ આ વાત પરથી મને સમજાયું છે કે આ અવેરનેસ કે સભાનતા કે સજગતા એ જ ઈશ્વર કે એ જ પરમતત્ત્વ કે એ જ પ્રકૃતિ જડ અને ચેતન બંને જો સર્જન કે શોધ હોય તો તેના વિશેની અવેરનેસ કરાવે તે ઈશ્વર છે રમણ મહર્ષિને કોઈએ બે પ્રશ્નો પૂછ્યા હતા પહેલો પ્રશ્ન પૂછાયો વનસ્પતિમાં પણ જીવન છે મહર્ષિ બોલ્યા તમે બેઠા છો એ પથ્થરમાં પણ જીવન છે બીજો પ્રશ્ન મહર્ષિ આ નદી ઝરણા પર્વતો બધું ક્યાંથી આવે છે મહર્ષિએ સામે પૂછ્યું આ તમારો પ્રશ્ન ક્યાંથી આવે છે હા મને પ્રતીતિ થઈ છે કે મારી તમારી આપણી અંદર છે તે જ ઈશ્વર છે વારંવાર થાય છે આવી પ્રતીતિ વડોદરાના વાઘોડિયા પાસેના ગોરજ ગામમાં મુનિસેવા આશ્રમમાં કરુણામૂર્તિ અનુબેનને મળ્યો અને હું સ્પીચલેસ થઈ ગયો ધરમપુર પાસે નંદીગ્રામમાં ચૈતન્ય દંપતી સાંઈ મકરંદ અને કુંદનિકાબેનને પહેલીવાર મળ્યો અને હું થોટલેસ થઈ ગયો ગોંડલમાં પૂજ્ય ભાઈ પાસે વારંવાર માત્ર પલાઠીવાળીને બેઠો અને હું ક્વેશ્ચનલેસ થઈ ગયો અને અમરેલીના નાનકા ગામ બાબાપુરમાં મા બાપ વિહાણા બાળકોને ગોદમાં લઈ ઉછેરતા મોટા બા હસુમતીબેન પાસે બેસીને એમનું અફાટ સ્મિત ભાળ્યું એટલે હું ડાઉટલેસ થઈ ગયો સ્વામી આનંદની વાત યાદ આવી ગઈ પરમેશ્વર તો ભેળોને ભેળો જ છે અનુભવવાનું કામ આપણું છે ચાલો अंदर बैठेला ने अनुभवी ली तू, तू, तू ही किनारा है तो किसका सहारा कुन्देता है तो किसका सहारा